ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો. સી આર પાટીલ કરી રહ્યા છે સંબોધન, સીધા જોડાઈશું. નબળી ગણ્યા વગર અને પૂરી તાકાતથી આ ટાર્ગેટને એચીવ કરવાનો પ્રયત્ન કરજો. વિધાનસભાના લોકસભાના ઇલેક્શન પછી આખા દેશમાં થોડી શિથિલતા, થોડી નિરાશા પણ છે, અને એટલા જ માટે આપણે થોડી સીટ ઓછી આવી. પરંતુ જે અમિતભાઈ શાહ સાહેબ કહે છે ને કે જો આ 241 સીટ આપણને 2014 મળી હોત તો પણ આપણે ફટાકડા ફોડ્યા હોત, તો પણ આપણે આનંદ ઉત્સવ કર્યો કે અમે આજ સુધીમાં સૌથી વધારે 241 સીટ જીત્યા. પરંતુ આપણે 273 જીત્યા, 303 જીત્યા, અને આપણે જ બધાની કોઈ ને કોઈ જગ્યાએ ભૂલ હશે, એના કારણે આપણે થોડી સીટો ઓછી થઈ. ગુજરાતમાં તો એનો અભ્યાસ મેં લીધો છે, મેં સ્વીકાર્યો છે મારી ભૂલ, કે એના કારણે આપણે એક સીટ ગુમાવી. પરંતુ હવે એમાંથી આગળ વધીને આવનારા દિવસો માટે નિરાશાનું વાતાવરણ જે ખંખેરીને બહાર આવવું પડશે, એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 15 અને 16 ગુજરાતના પ્રવાસે છે. એક કાર્યક્રમ અમને ડીસામાં છે, ડીસાના કાર્યક્રમ કર્યા પછી એ અમદાવાદ ગાંધીનગર રાત રોકાશે, રાત્રિ રોકાણ પછી સવારે અમને મહાત્મા મંદિરમાં એક સરકારી કાર્યક્રમ છે, ત્યાર પછી મેટ્રોનો એક કાર્યક્રમ છે, અને સાંજે લગભગ 4 વાગે કે 3 વાગ્યા પહેલા બધા જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર આપણે 1 લાખ કાર્યકર્તાઓની સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વાર એ ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે ભવ્ય સ્વાગત કરીને આપણા સંગઠનની તાકાત તો પ્રદર્શન તેજી સે કરવાનું છે. એમનું ભવ્ય સ્વાગત કરીને આખા દેશમાં એક મેસેજ આપવાનો છે. તમે બધા તૈયાર છો? એટલે આ સંગઠનમાં 2 લાખ પ્રાથમિક સદસ્ય બનાવવા અને મોદી સાહેબના 16મી તારીખના કાર્યક્રમમાં 1 લાખ લોકોની હાજરી, આ બંને માટે તૈયાર છો? આપણે 2 લાખ કરવા માટે ટાર્ગેટ તો નક્કી કર્યું, પણ ટાર્ગેટ પર પહોંચવા માટે તો રસ્તો પણ નક્કી કરવો. સોરી, 2 કરોડ પાછી ભૂલ થઈ. આ 2 કરોડ સદસ્ય બનાવવા માટે જયારે ટાર્ગેટ નક્કી કર્યું છે, ત્યારે એચીવ કેવી રીતે કરીશું? આપણી પાસે દરેક જિલ્લાની અંદર પોતાના જિલ્લામાં કયા કયા લોકો પ્રાથમિક સદસ્ય હતા એનું લિસ્ટ છે.